રાજકોટ શહેરમાં આવેલ સદર બજાર કે ત્યાં આગળ દોરા અને માંજાના વિક્રેતાઓ છે, પતંગના વિક્રેતાઓ છે, સિઝનલ સ્ટોર્સ છે, ત્યાં આગળ એમને ત્યાં આગળ કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ સુકલ જે છે એનું કોઈ પ્રકારનું વેચાણ થઈ રહ્યું છે કેમ, જે બાબતે આજરોજ અમે એલસીબી ઝોન ટુ, ડીસીબી અને લોકલ પોલીસ મારફતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ છે. સદર માર્કેટમાં આવે તો વેચાણ કરનારા જે વિક્રેતાઓ છે ત્યાં આગળ અમે પર્સનલ ચેક કરી રહ્યા છે અને જ્યાં કોઈ આગળ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ સુકલ મળી આવશે એના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે. આ અગાઉ આ જે વેચારી વિક્રેતાઓ છે તેની અમે મિટિંગ પણ લીધેલ હતી અને તેઓ તમામને અમે સમજ પણ કરેલ હતી કે ભાઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ સુકલ જે છે એ રાખવું કે પ્રતિબંધિત રીતે વેચવું એ ગેરકાયદેસરનું છે અને જેઓ લોકો આવી રીતે આ કાર્યવાહી કરશે તે વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છીએ. હા, આ બાબતે અમારે આમ તો ડેલી ચેકિંગ ચાલુ હોય છે પણ આજે અમે એક મેગા ડ્રાઈવ જેવું આયોજન કરેલું છે અને રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારો કે જ્યાં આગળ આ પ્રકારના પતંગ અને દોરા વિક્રેતાઓ જે છે ત્યાં આગળ અમે ચેકિંગ હાથ ધરેલું છે. એ પ્રકારે જે હબ કહી શકાય એવું સદર માર્કેટ જે છે ત્યાં અત્યારે અમારું ચેકિંગ ચાલી રહ્યું છે. વેલ, ચાઇનીઝ દોરી જે છે ખરેખર મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે ઘાતક છે અને પક્ષીઓ માટે ઘાતક છે, એટલે આવી પ્રતિબંધિત દોરીઓ જે છે એનું વેચાણ ન કરવું જોઈએ અને જે ભારતીય જે પરંપરા મુજબ જે આપણી ઉત્તરાયણની જે પ્રથા છે એ મુજબ જે માંજો જે છે આપણો દેશી માંજો એનાથી એ લોકો વેચાણ કરી અને કાર્યવાહી કરી શકે.